चलो बालको, गुड आफ्टरनून, जय श्री कृष्ण। आज आप हिंदी विषय लेवाना छे। कयो विषय छे? हिंदी छे। तो हिंदी में आपणे शुं भणवानुं छे ख्याल छे? हिंदी में आपणे पाठ 19 भणवानो छे। कयो भणवानो छे? 19। तोता, એ તો આપણે ઓળખીએ છીએ, ઓળખીએ છીએ ને? તોતા એટલે કોણ થાય? પોપટ। કોણ છે? પોપટ છે। તો ચાલો, તોતા વિશે કાવ્ય આપ્યું છે આપણને, જો મસ્ત છે, વાંચી લીધું છે તમે લોકોએ। ગયા પીરિયડમાં આપણે શું કીધું હતું? કે આ કાવ્ય તમે વાંચી લેજો, જ્યારે આપણે ચલાવીએ ત્યારે તમારે મુખપાઠ થઈ જાય। નથી કર્યું ને એવું? કઈ, ચાલ આપણે કાવ્ય વાંચી લઈએ। હરે રંગતા તોતા હું, હરે એટલે લીલો, પોપટનો રંગ કેવો હોય છે? લીલો હોય છે। પહાડ ઉપર મેં રહેતા હું, ક્યાં રહે છે પોપટ? પહાડ ઉપર રહે છે। પહાડ જોયા છે ને? હા, પોપટ પહાડ ઉપર રહે છે। સારે ફળ મેં ખાતા હું, જો સારે ફળ મેં ખાતા હું, એ કેવા? સારા ફળો ખાય છે પોપટ। મોટે ભાગે શું ખાય છે ખ્યાલ છે ને? પોપટ શું ખાય? કેટલાને ખ્યાલ છે? પોપટને તમે એક વસ્તુ નાખજો, એક ફળ નાખજો, પોપટ ફળ ખાય છે? હા ખાય ને, પોપટ ફળ ખાય છે। પછી કિસી કે હાથ ન આતા હો, જો શું કહે છે? કોઈના હાથમાં આવે નહીં, પકડો તો ન પકડાય, પણ જો આપણે છે પોપટને પાળીએ ને તો પાંજરામાં રાખીએ છીએ, રાખીએ છીએ પિંજરામાં, તો એને આપણે પેલું આપીએ ને, ફળ આપીએ છીએ, પછી નાના શું કહેવાય છે, દાણા હોય ને એ વસ્તુ આપણે આપીએ તો ખાય છે। આપણે કે મોર, પેલો મરચા બહુ ખાય, ખબર છે મોર? મોર શું ખાય? મરચા ખાય। તો પોપટ શું ખાય છે? ફ્રૂટ ખાય છે, પછી ઝીણા ઝીણા આપણે પેલી જુવાર હોય ને એ પણ ખાય છે। તમે પોપટ પાળ્યો હોય ને તો તમને ખ્યાલ હોય છે પોપટ આવા દાણા પણ ખાય છે। હરે રંગતા તોતા હું, ચિડિયાઘર મેં રહેતા હું, ડાલી પર મેં ઝૂલા ઝૂલ કર, સબકા મન બહલાતા હું। જો કેવું સરસ છે કે હરે રંગતા તોતા હું, મારો રંગ લીલો છે, હું ઘરમાં રહું છું, એનું પિંજરું હોય ને તે હું ચિડિયાઘરમાં રહું છું એટલે પિંજરામાં રહે છે, ડાળી પર મેં ઝૂલા ઝૂલ કર એટલે ડાળી ઉપર શું કરે છે, એ હિંચકા ખાય છે। આપણા ઘરે હિંચકો હોય છે ને, હા, તેમ પણ પોપટને ડાળીઓનો હિંચકો હોય છે। સબકા મન બહલાતા હું, નાના બાળકો હોય એ ખુશ થઈ જાય છે, થઈ જાય છે ને, નાના બાળકો કેમ થઈ જાય? પોપટને જોઈને ખુશ થઈ જાય છે। તો બધા પક્ષી કરતા આપણે કયું પક્ષી વધારે પાળવાનું પસંદ કરીએ છીએ? પોપટ। કયું પક્ષી પાળીએ છીએ? પોપટ પાળીએ છીએ, પાળીએ ને? તો ચાલો આપણે એકવાર પણ એનું ફરીથી શું કરીશું, રિવિઝન કરીશું, ગાવું છે ફરીથી કાવ્યો। હરે રંગતા તોતા હું, પહાડ ઉપર મેં રહેતા હું, સારે ફળ મેં ખાતા હું, કિસી કે હાથ ન આતા હું। હરે રંગતા તોતા હું, ચિડિયાઘર મેં રહેતા હું, ડાલી પર મેં ઝૂલા ઝૂલ કર, સબકા મન બહલાતા હું। કેટલું સરસ કાવ્ય આપણા માટે આપ્યું છે, આપ્યું છે ને, તો આ બધાને પાકો કરી નાખવાનું છે। તો ચાલો ત્યાર પછી સ્વાધ્યાય આવ્યું છે, એમનું શું આવ્યું? સ્વાધ્યાય આવ્યું છે। તો સ્વાધ્યાયમાં જુઓ શું કહે છે, કે અહીં ઉત્તર પર સહી ફરાકા નિશાન લગાવો। આપણે શું કરવાનું છે? જે સાચું વાક્ય હોય એને આપણે શું કરવાનું છે? ખરું કરવાનું છે, બરાબર છે? તો આપણને ખ્યાલ છે કે જવાબ શેમાંથી ગોતવાનો હોય છે? આપણે કાવ્યમાંથી શોધવાનો હોય છે, હોય છે ને? આવું તમને બાળ દોસ્તો જાતે આવડી જાય, આવડી જાય ને? પણ ચાલો હું અહીંયા થોડું શીખવી આપું છું। જે સાચો અક્ષર હોય એના ઉપર આપણે ખરું કરવાનું છે, ઓકે? તો ચાલો મારી સાથે રહેજો,
ને વ્યવસ્થિત ખરાની નિશાની આપજો. એક નંબર, તોતા કૈસા હે? હરા, લાલ કે રંગબીરંગા? રંગબીરંગા હોય છે. તમારે તો એવો જ લાગે છે કે પોપટ તો રંગબેરંગી છે, એવો છે? ના ના, તો લાલ છે. છે ને લાલ? ના, પોપટની તો લાલ ચાંસ હોય છે. શું લાલ હોય છે? તેમની ચાંસ લાલ હોય છે. આપણે તો શું એમને કહ્યું છે કે તોતા કૈસા હે? તોતા હરા રંગ કા હે, હોય ને? તો હરા ઉપર ખરું કરો, પેલા બુક્સના ખરું કરો. બે, તોતા ક્યાં ખાતા હે? પોપટ શું ખાય છે? પોપટ ફળ ખાય છે, ચાવલ ખાય છે, સબ્જી ખાય છે. પોપટ શું ખાય છે ત્રણમાંથી? પોપટ ફળ ખાય છે, ખાય ને? પોપટ શું ખાય છે? સારા ફળો ખાય છે. તો ફળની નિશાની ક્યાં છે તેના ઉપર કરો ખરું. જોયું છે ને? આ બીજા નંબરનું છે, ત્રીજા નંબરનું છે કે પહેલું બોક્સ છે? તો પહેલા બોક્સ ઉપર ખરું કરો. તોતા ક્યાં ખાતા હે? તોતા ફળ ખાતા હે. એક નંબર પર ખરું કર્યું. હવે ત્રણ, તોતા કહાં ઝૂલતા હે? જો, તોતા કહાં ઝૂલતા હે? પેડ પર, ડાલી પર કે ઝૂલે પર? તોતા ક્યાં ઝૂલતા હે? આપણે કાવ્યમાં ભણી ગયા છીએ. પેડ પર ખાય તો ડાલી પર કે ઝૂલા પર? તો પોપર ડાલી પર. ક્યાં ઝૂલે? ડાલી પર. બીજા બુક્સમાં ફરું કરો જોઈ. ચાલો એમની નીચે નંબર બે પંક્તિયા પૂર્ણ કરો. આપણે જે ઉપરનું કાવ્ય છે એને આપણે શું કરવાનું છે? નીચે લખવાનું છે. ઓકે, એ કાવ્યને આપણે નીચે લખવાનું છે. આખું કાવ્ય નથી લખવાનું. શું કરવાનું છે? આખું કાવ્ય નથી લખવાનું, ફક્ત જે આપણને લીટીઓ આપી છે એ જ લીટીઓ આપણે લખવાની છે. તો જુઓ, પહાડો પર મેં ખાલી જગ્યા હું, તો અહીંયા કે લખેલું છે જુઓ, છે ને? પહાડો પર મેં રહેતા હું, તો અહીંયા રહેતા છે. ઉપર આપણે જે કાવ્ય આપ્યું છે એમાં જુઓ, ઉપર કાવ્ય આપેલું છે ને એમાં જ આપેલું છે. અહીંયા રહેતા લખ્યું છે ને? રહેતા. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાની છે. તમને હોમવર્કમાં આપી દઈશ, બરાબર? અત્યારે હું તમને શીખવું છું, પણ આ કાવ્ય છે એમાંથી પ્રશ્ન જવાબ જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે. બે નંબર, સારે ખાલી જગ્યા મેં ખાતા હું. જો, સારે ખાલી જગ્યા મેં ખાતા હું. તો જો, ઉપર પોપટ શું ખાય છે? તો સારે ફળ મેં ખાતા હું. તો અહીંયા ફળ મૂકવાનું આવશે. બીજા નંબરમાં શું મૂકવાનું આવશે? સારે ફળ મેં ખાતા હું. નંબર ત્રણ, કિસી કે ખાલી જગ્યા ન આતા હું. તો શું કહે છે? કિસી કે ખાલી જગ્યા મેં, કિસીથી કે ખાલી જગ્યા ન આતા. તો કોના હાથમાં નહોતો આવતો? કોઈના હાથમાં નહોતો આવતો ને, એવું કહે છે કે કિસી કે હાથ ન આતા, હું કોઈના હાથમાં પકડાતો નહીં. તો એ પણ આપણને કાવ્યમાં લખેલું છે, હાથ છે ને. આ ત્રણ ખાલી જગ્યા તો આપણને ઉપરના ફકરામાંથી મળી ગઈ છે. એક છેલ્લી ખાલી જગ્યા જોઈએ, એ ક્યાં છે? સબકા નામ ખાલી જગ્યા હું. જો, સબકા મન ખાલી જગ્યા હું. તો સબકા મન શું કહે છે? જો, અહીંયા સબકા મન બહલાતા હું. તો છે ને, એ પણ ખાલી જગ્યામાં જવાબ લખવાનો આવશે. ઓકે, સમજાઈ ગયું? તો આપણે ચારે ચાર ખાલી જગ્યા છે એ મેં તમને અહીંયા કરાવી નાખી છે. આવડી જશે? એક વાત હું ફરી બોલી જાઉં છું, ફક્ત તમારી જાતે જ લખવાનું રહેશે, કારણ કે જાતે પુસ્તકમાં પૂરવાનું રહે છે, પણ ખાલી જગ્યા તો આખી બોલી જાઉં છું. જુઓ, હવે પહાડ ઉપર મેં રહેતા
हूँ पहाड़ों पर मैं रहता हूँ, सारे फल मैं खाता हूँ, किसी के हाथ न आता हूँ, सबका मन बहलाता हूँ। ओके ने, आने खाली जगह ना जवाब अपने ऊपर थी मिली गया छे। तो चलो एमनी निशेष शू छे ते जोईए। नंबर 3 समझो और रेखांकित करो। आपे शू करवानु छे? आपे लाइन करवानी छे। जे आपने यहाँ पहला छे अक्षरो, ये अक्षरो छे आजे शब्दों में आवता हो एना ऊपर आपे शू करवानु छे? नीचे लाइन करवानी छे। ओके तो जुओ, प पहाड़। शू कहे छे प एटले पहाड़। तो अहीं प आपने आपेलो छे, तो अहीं प नीचे लाइन करेली छे, अहीं पण प नीचे लाइन करी छे पतंग, अहीं प नीचे लाइन छे प, पहाड़ पतंग प छे लाइनो। हाँ हवे जुओ, बे ल, झूलना टहलना फल। तो ल ऊपर आप लाइन करवानी छे ने, आ अक्षर ल छे, तो अहीं ल नीचे लाइन करो। आओ मित्रों, तमने पण जाते आवड़े आवड़े छे ने, अहीं पण ल नीचे लाइन करो ने, अहीं पण ल नीचे लाइन करो। ओके चलो हवे क, कमल नमक कल। शू कहे छे? कमल नमक कल। तो शेना ऊपर राउंड करवानू छे? म ऊपर करवानू छे, ल ऊपर करवानू छे, ना क ऊपर करवानू छे। शेना पर करवानू छे? क ऊपर करवानू छे। तो जुओ, क कमल, क नमक ने क कल। ओके, कमल नमक कल देखाय छे मित्र। हाँ सारू, चालो दोस्त। ब, शू कह्यु छे आपने? ब, भजन भरना नव। शू कहू छे? भजन भरना नव। तो चालो, भ, भजन भरना नव, नव। रेडी? भजन भरना ने नव। थयु आटली वस्तु पूरी? तो आपणे आजे अहीं शुं थई गयुं? आपणे अहीं पाठ 19મો पूर्ण थई गयो छे। थई गयुं पूर्ण छे? तमने मैं जेटलू होमवर्कमां आप्युं छे, होमवर्क तमारे पुस्तकमां ज करवानुं छे। शेमां करवानुं छे? पुस्तकमां। हाँ तमने समय मळे छे तो बाकीनुं रिविजन छे, ખોટા ખરા વાળું છે, એ પણ તમે શેમાં કરી શકો છો? તમારી ઘરકામની નોટબુક્સમાં કરી શકો છો, બરાબર છે? અહીંયા આપણો પાઠ 19નો પૂરો થયો છે. પાછળ જોઈએ, પાઠ 20 આવ્યો છે. શું છે? પાઠ 20 છે મોર. આપણે પોપટ વિશે ભણી ગયા ને, અહીંયા મોર છે, એ આપણે આવતા પેડમાં કરીશું. ત્યાં સુધી તમને સમય હોય છે તમે વાંચન કરી લેજો, કાવ્ય શીખી લેજો, એટલે તમને યાદ આવી જાય. ઓકે ચાલો, બાય.